નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં તળપદા શબ્દ જોવાના છીએ અને આ તળપદા શબ્દનો ભાગ એક આજે આપણે જોવાના છીએ જેમાં પચાસ જેટલા છે એ તળપદા શબ્દનો છે એ સમાવેશ કરવામાં આવેલો છે અને આ જ રીતના મિત્રો અલગ અલગ ભાગ દ્વારા ઘણા બધા આપણે તળપદા શબ્દ જોવાના છીએ અને સાથે સાથે તેમનું શિષ્ટ રૂપ પણ જોવાના છીએ એટલે ઘણી વખત છે એ પરીક્ષામાં આ ટોપિક છે એ બે માર્ક્સનો પૂછાતો હોય છે એટલે આપણે એ રીતના ધ્યાન લઈશું અને તળપદા શબ્દ છે એટલે આપણી ભાષામાં કેવું હોય તો કહી શકાય કે આના માટે એક કહેવત પણ છે કે ભાઈ બાર ગાવે બોલી બદલાય એટલે કે અલગ અલગ અમુક અમુક વિસ્તારે અમુક અમુક શબ્દનો છે એ પ્રોનાઉન્સ ઉચ્ચારણ છે એ અલગ અલગ થતું હોય છે એટલે આ રીતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ તળપદા શબ્દ હોય છે અને આપણે એની સાથે આજે સિસ્ટર ઉપર એટલે કે એનું ચોક્કસ રૂપ શું આવે છે એ પણ આજે જોવાના છે જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેસ કરો જેથી કરીને જેવી કોઈ માહિતી અમે અપલોડ કરીએ તો તમને વિડીયોમાં નોટિફિકેશન દ્વારા મળી રહે તો શરૂઆત કરીએ આજે પ્રથમ તળપદા શબ્દની તો પહેલું છે વચાર્ય તો એનો અર્થ થશે શિષ્ટ રૂપ શું થશે તો કે વિચાર વચાર્યનો અર્થ શું થશે તો કે વિચાર એનું શિષ્ટરૂપ થશે બીજું છે તો એનો થશે આગળ થશે આગળ મિત્રો યાદ રાખજો મૌર્ય નથી ખાલી મૌર્ય છે તો એનો રૂપ થશે આગળ ત્રીજું જોઈએ નિરાતાર તો એનો ઉચ્ચારણ શું થશે અથવા રૂપ શું થશે તો કે નર્ય નિરાતારનું છે એ ઉચ્ચારણ અથવા રૂપ શું થશે તો કે નર્ય છે ચોથું જોઈએ તો કે ઇમા તો એનું ઉચ્ચારણ થશે એમાં ઇમાનું શિષ્ટરૂપ થશે એમાં ઇમાનું શિષ્ટરૃપ શું થશે તો કે એમાં પાંચમાનો જોઈએ હટાણું તો એનું શિષ્ટરૂપ થશે ખરીદી ખાસ યાદ રાખજો મોસ્ટ એમ્પી છે કેમ કે આપ ઘણી બધી આગળની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો છે તો કે હટાણું એટલે શું તો કે હટાણું એટલે શું થાય શિષ્ટરૂપમાં ખરીદી થાય છઠ્ઠાની વાત કરીએ વાહે તો ભાઈ એનું શિષ્ટરૂપ શું થશે તો કે પાછળ ઘણી વાર આપણે વાહે કેતા વાહે એટલે શું થશે પાછળ સાતમું જોઈએ ખોરડું તો એનું શિષ્ટરૂપ થશે ઝૂપડું ખોરાનું શિષ્ટરૂપ શું થશે તો કે ઝૂપટું આઠમું વાત કરીએ રીડિયો તો એનું થશે રાડ ફરીથી રેડિયો રેડિયો છે તો રેડિયોનું શિષ્ટરૂપ શું થશે તો કે રાડ એનું શિષ્ટરૂપ થશે નવમાં વાત કરીએ મિનેક તો એનું શિષ્ટરૂપ થશે માણસ મિનેકનું શું થશે તો કે માણસ દસમી વાત કરીએ હોધું તો એનું થશે શોધું હોધુનું શું થશે શિષ્ટરૂપ તો કે શોધું એનું શિષ્ટરૂપ થશે અગિયારમી વાત કરીએ ચેવો તો એનું શિષ્ટરૂપ છે કેવો આ પણ આગળ પૂછાઈ ગયેલું છે એટલે ધ્યાન રાખશું ચેવો ચેવોનું શિષ્ટરૂપ શું થશે તો કે કેવો બારમું વાત કરીએ નેહાળે તો એનું શિષ્ટરૂપ થશે નિશાળ નેહાળનું શું થશે તો કે નિશાળ એનું શિષ્ટરૂપ થશે તેરમી વાત કરીએ હુતુ તૂતું તો એનું શિષ્ટરૂપ થશે કબડ્ડી આ તો ખ્યાલ જ હશે બધાને ચૌદમું ચેમ તો એનું શિષ્ટરૂપ થશે કેમ એટલે ધ્યાન રાખજો ચેમનું શિષ્ટરૂપ શું થશે તો કે કેમ એનું શિષ્ટરૂપ થશે પંદરમાં વાત કરીએ હળગાયું તો એનું શિષ્ટરૂપ થશે સળગાવ્યું હળગાયું શું થશે તો કે સળગાવ્યું એનું શિષ્ટરૂપ થશે સોળમી વાત કરીએ ફરીથી તો કે ઘૈડ ફરીથી શું આવશે તો કે ઘૈડું એટલે ઘરડું ખાસ ધ્યાન રાખજો તો કે ઘૈડું એટલે શું થશે તો કે ઘરડું સત્તરમી વાત કરીએ તો કે પોરો તો એનું છે આરામ પોરોનું શું થશે તો કે આરામ એનું રૂપ થશે ઓગણીસમાં વાત કરીએ ભોકવું તો એનું શિષ્ટરૂપ થશે ઘાંચવું ભોકવાનું શું થશે તો કે ઘાંચવું એનું રૂપ થશે ઓગણીસમાં વાત કરીએ ગીલો તો ગયેલો ગીલોનું શું થશે તો કે ગયેલો એનું રૂપ થશે વીસમાં ઘેરિયો ઘેરિયા સોરી તો કે ઘેરૈયા એનું રૂપ શું થશે તો કે ઘેરૈયા એનું રૂપ થશે એકવીસમાં હેરમ તો એનું સિસ્ટર રૂપ થશે ગણપતિ ખાસ યાદ રાખવા જેવું છે થોડુંક અઘરું છે એટલે ફરીથી હેનમ એટલે શું થશે તો કે ગણપતિ થશે વાત કરીએ ફરાશિયા તો એનું થશે ફ્રેન્ચો તો તો કે કે ભાઈ શું ફ્રેન્ચો એનું શિષ્ટરૂપ થશે ત્રેવીસ માં વાત કરીએ દી એટલે આ તો બધાને આવડતું જ જશે દી એટલે શું થશે તો કે દિવસ એનું શિષ્ટરૂપ થશે ચોવીસ માં વેકુર તો એનું થશે બે થશે ધૂળ અને રેતી વેકુરનું કયું કયું થશે ધૂળ અને રેતી પચીસમાં વાત કરીએ બેલાડ તો એનું શિષ્ટરૂપ થશે જોડું બેલાડનું શું થશે તો કે જોડું એનું શિષ્ટરૂપ થશે છવ્વીસમાં સંચળ તો એનું શિષ્ટરૂપ શું થશે તો કે સંચાર સંચળનું શું થશે તો કે સંચાર એનું શિષ્ટરૂપ થશે સત્યાવીસમાં માર્ગ તો અઠ્યાવીસ એનું શિષ્ટરૂપ થશે માર્ગ માર્ગનું શું થશે તો કે માર્ગ એનું શિષ્ટરૂપ થશે અઠ્યાવીસમાં વાત કરીએ ટાણું તો કે ટાણું એટલે કે શું થશે સમય અથવા અવસર બંને ફરીથી તાણું એટલે એનું શિષ્ટરૂપ શું થશે તો કે સમય અથવા અવસર એનું શિષ્ટરૂપ થશે ઓગણત્રીસમાં વાત કરીએ ઢૂંઢવું તો એટલે કે એનું શિષ્ટરૂપ થશે શોધવું ઢુંઢવું શું થશે તો કે શોધવું એનું શિષ્ટરૂપ થશે ત્રીસમાં રુદિયો તો એનું થશે હૃદય રુધિયનું શું શિષ્ટરૂપ થશે તો કે હૃદય એનું શિષ્ટરૂપ થશે એકત્રીસમાં વાત કરીએ દુરિજન તો એનું આવશે દુર્જન દુરિજનનું અર્થ અથવા શિષ્ટરૂપ શું થશે તો કે દુર્જન થશે બત્રીસમાં વિપત તો એમાં પણ વિપત યાદ રાખવા જેવું આ છે કે ઘણી 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 વખત વખત આવા શબ્દો પણ મૂકી દેતા હોય છે એમાં આપણે બધી વિચારવા કન્ફ્યુઝ થઈ જતા હોય કે ભાઈ આ જે શિષ્ટ રૂપ માંગેલા છે તો એનો કંઈક અલગ જ અર્થ થતો હશે પરંતુ ક્યારેક ક્યારેક અમુક શબ્દ એવા છે કે એના બેઠા બેઠા જ ઉચ્ચારણ કરવામાં આવતા હોય છે એટલે ધ્યાન રાખશું વિપતનું શું થશે તો કે વિપત જ થશે બત્રીસ તેત્રીસમાં વાત કરીએ તો કે પણિયારી તો એનું શિષ્ટરૂપ થશે પનિહારી શું થશે તો કે પનીહારી એનું શિષ્ટરૂપ થશે ચોત્રીસમાં ઓળો એટલે એનો શિષ્ટરૂપ થશે છાંયો અથવા પડછાયો બંને કહી શકાય અને મિત્રો આ સવાલ છે આગળ પરીક્ષામાં પૂછાઈ ગયો કે ઓળો એટલે શું થશે તો કે છાંયો અથવા પડછાયો પાંત્રીસ માં વાત કરીએ લપુડું તો ભાઈ એનું થશે શિષ્ટરૂપ લપલપ્યું લપુડું નું શું થશે તો કે લપલપ્યું એનું શિષ્ટરૂપ થશે છત્રીસ માં કાંખ તો એનું શિષ્ટરૂપ થશે કેળ

ચાલીસમાં જોઈએ બાધ તો એનું થશે મનાય અથવા પ્રતિબંધ મનાય અથવા પ્રતિબંધરૂપ થશે વાત કરીએ તો એનું થશે સ્મૃતિ ઓછા યાદ ફરીથી શું થશે તો કે સ્મૃતિ અથવા યાદ એનું શિષ્ટરૂપ થશે બેતાલીસમાં ઓથ તો કે ભાઈ એનું શિષ્ટરૂપ થશે સહારો અથવા આશરો ફરીથી ઓથનું શિષ્ટરૂપ શું થશે તો કે સહારો અથવા આશરો એનું શિષ્ટરૂપ થશે તેતાલીસ માં બોચી તો બોચીનું શિષ્ટરૂપ થશે ગરદન ખાસ આગળ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું છે બોચી એટલે શું થશે તો કે ગરદન એનું શિષ્ટરૂપ થશે ચુમ્માલીસમાં ભેરું તો કે આ તો બધાને આવડતું જ જશે ભેરુનું શિષ્ટરૂપ શું થશે તો કે મિત્ર પિસ્તાલીસમાં વાત કરીએ પિયારું તો કે એના બે અર્થ થશે તો કે પાર્કુ અથવા પ્યારુ ફરીથી પિયારું શું થશે તો કે પારકુ અથવા પ્યારું એનું શિષ્ટરૂપ થશે છેતાલીસમાં વાત કરીએ મુલક તો કે ભાઈ એનું શિષ્ટરૂપ થશે મુલ્ક અથવા પરદેશ ફરીથી મુલકનું શું થશે મુલ્ક અથવા પરદેશ ઓગણ સોરી જોઈએ ખટ તો એનું થશે ખાસ યાદ રાખવા જેવું છે ખટનું શું થશે તો કે છ છે એનું શિષ્ટરૂપ થશે અડતાલીસમાં ટહાણ તો એનું શિષ્ટરૂપ થશે પહાડ અથવા પાષાણ ફરીથી ટહાણનું શું થશે તો કે પહાણ અથવા પાષાણ એનું શિષ્ટરૂપ થશે ઓગણપચાસમાં આવરદા તો એનું શિષ્ટરૂપ થશે આયુષ્ય આવડતાનું શું થશે આયુષ અને પચાસમાં જે તો એનું શિસ્ટરરૂપ શું થશે જે ફરીથી ઝેનું શું થશે જે એનું શિસ્ટરરૂપ થશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું વધારે માહિતી મિત્રો આપણે બીજા પાર્ટમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત